આઉઝબલ્લામ શૈતા અને રજીમ બિસમ્લા રહેમાન રહીમ આજે શોર્ટ પ્રોગ્રામમાં આપણે બધા સામેલ થયા છે આજે હું બે લેસન્સની મારામાં વાત કરીશ પણ એ બે લેસન્સ બે સ્ટોરીની પાછળ સમાયેલી છે જેફ બિઝલસ એ જે એમેઝોનનો સીઓ પણ રહી ચૂક્યો છે અને એ પોતે આજે મેનેજર તરીકેથી ઘણી બધી એસ્ટાબ્લિશ કર્યા છે એ જાણે નાદા હતા એમના ગ્રન્ડ પેરેન્ટ્સ એટલે એના દાદા દાદી પાસેથી એના સાથે મોટા થયા એના પાસે મોટા થયા છે એમના જે દાદા દાદીના એ એકદમ વહાલ હતા એકદમ જેફ બેઝુસ જે છે એ બહુ ક્લોઝ હતો પોતાના દાદા દાદી દાદીને તો પણ એમની જે ગ્રેન્ડ માધર છે એટલે એની દાદી સિગરેટ બહુ ફૂકતા હતા એકદમ તો એ એક વખત જેફ બિઝસ જે છે તે એક રેડિયો સાંભળ્યા એની ઉંમર બહુ નાની બાર તેર વર્ષની લગભગ એની ઉંમર હતી પણ એનું મગજ એકદમ શાર્ટ તો એ એક રેડિયો સાંભળતા હતા અને રેડિયોની અંદર એક પ્રોગ્રામ આવતું હતું કે સિગરેટને જે પીવાવાળાઓ છે એની બારામાં કેમ્પેઇન કરવામાં આવે તો ઘણા બધા પ્રોગ્રામો હતા અને એની અંદર એક થયોરી પેશ કરવામાં આવી કે જે કોઈ માણસ આટલા આટલો આટલો સમય સિગરેટ પી પીએ છે તો એની આટલી આટલી ઉંમર આટલા આટલા મિનિટ્સ એટલા આટલા સેકન્ડ્સ એની લાઈફમાં ઓછા થઈ જાય છે આ એક કેલ્ક્યુલેશન એની મગજમાં રાખી દીધો તો એક બે દિવસ બાદ એ વિચાર કરતો હતો કેવી રીતે થાય છે કેલ્ક્યુલેટ કરતો હતો પોતાની મગજમાં તેઓ જે છે બીજા ત્રીજા દિવસે એ લોકો ફરવા નીકળ્યા દાદા દાદી સાથે એ પોતે પાછળના સીટમાં બેઠા હતા અને કેલ્ક્યુલેટ કરતા હતા અને કેલ્ક્યુલેટ કરતા કરતા એક વાત એની દાદીને કીધા એની દાદીને કીધા અને એની દાદીને કહે છે કે તમને ખબર છે કે તમે તમાર આ નો વરસ આ સિગ્રેટ થી તમે તમાર નો વરસ ગુમાવી નાખ્યા છો વગર સોચે વગર વિચારે બસ યે એનએમ લાગ્યું કે આ એક થિયરી હું پیش કરીશ મારા દાદા દાદી એ લોકો મને એપ્રીશિયેટ કરશે કે વાહ જો બહુત વાહ એ બિસસ્ત બહુ સારી રીતે ટુ ફાઇન થિયરી پیش કરી એ એક એક્સપેક્ટ કરતો હતો પણ આયા થી ઉલટો થયો ગાડી રોકવામાં આવી એકદમ એના જે દાદી હતા એકદમ એ ઇમોશનલ થઈ ગયા જઝબાતી થઈ ગયા રોવા લાગ્યા અને એ કીધા કે જો ઇન્ટેલિજન્ટની સાથે સાથે લાઈફની અંદર ઇન્ટેલિજન્ટ બહુ જરૂરી છે જેવ પણ ઇન્ટેલિજન્ટની સાથે સાથે હંબલ બહુ જરૂરી છે સારી રીતે વાત કરવી મેસેજ સારું પહોંચાડવું એમ્પેથી અને કાઇન્ડનેસ નર્મતા એ બહુ જરૂરી છે ચેફ ભલે તારા પાસે ઇન્ટેલિજન્ટ હોય ઇલ્મ હોય હોશિયારી હોય પણ અગર તારા પાસે આ એક નર્મતા નહીં હોય તો તું બહુ છેટે નહીં પહોંચશે તારા દુશ્મન વધી જશે તારા જે આજુબાજુ જે છે કોલિગ તું એ લોકો સાથે કામ નહીં કરી શકે તો એ જેફની એ વાત છેલ્લે સુધી યાદ હતી એમને અને એ કોઈ દિવસ વાત ન ભૂલતા હતા એ પોતાની મિટિંગમાં એ હંમેશા કહેતા હતા કે સાચીની એ જે વાત કરી ગયા હતા મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કોઈક વખતે આપણે નેટવર્કમાં રહેતા હોય છે નેટવર્કમાં આપણે આપણું જે છે નેટવર્ક બનાવવું ખપે છે માણસો સાથે આપણે હલવું મળવું પણ અગર આપણે આપણું ઇન્ટેલિજન્ટ જ નહીં કામ આવશે આજે તમે જો જે સક્સેસફુલ લીડર્સ છે સક્સેસફુલ લીડર્સ છે આ જે સક્સેસફુલ લીડર્સ જે છે ને એ લોકોની તમને ખબર છે ખાસિયત શું હોય છે આજે એ લોકો કામયાબ થઈ ગયા એ લોકો ઇન્ટેલિજન્ટની સાથે સાથે એ લોકો નર્મતા જ વાપરે છે બહુ સોફ્ટ સ્પોકન વાપરે છે એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે તમે કોઈને સુધારવા માગતા હોય કોઈને તમે ચેન્જ કરવા માગતા હોય તો પહેલે તમે એની ખામીના બયાન કરો પહેલે તમે એના વખાણ કરો एनी जรรत्ता में तारीफ करो जे एनी सिफत छे जे एनी क्वालिटी छे ई ई ने सामने रखो પછી જรรરાક વાર એને કહી દો કે આ ચીજ અગર એનો સુધારો થઈ જાય તો બહુ कामयाब થઈ જશે પછી છેલે બાકે પણ એની तारीफ કરો એટલે સેન્ડવિચ બનાવીને પહેલા तारीफ વચમાં કંઈ નાનકડી એડવાઇસ પછી છેલે બાકે પણ तारीफ વખાણ एम फायदो ये कि सामे वारों ने तारी बात एक पर एकदम असर पड़ से अपना पास एक मोटो दाखो एक्जाम्पल मौजूद है कि जे आपरा इमाम हसन इमाम हुसैन एक मानस के कि वजू गलत करता तो एम खबर थी इमाम ने पर तो छता अपना इमाम ए न कीधा कि तरह वजू गलत है बल्कि एमने कीधा कि प्लीज તમે ચેક કરશો અમારો વજુ કેવું છે તમે વિચાર કરો કેવું સ્ટાઇલ હતી બોલવાનું આ એક પહેલો બીજો થોમસ એડિસન કે જે બલ્બ જે ટ્યુબલાઇટ છે ને બલ્બ એને ઇન્વેન્ટ કર્યા છે એક વખત એ પોતાની ફેમિલી સાથે જમતા હતા પોતાની ફેમિલી સાથે એ ડિનર કરતા હતા ઓછિતાનું એનું ખાસ માણસ આવી આવી કરીને હફલતા ફલતા દોરતા દોરતા આવી કરીને કહે છે કે અથર્માસાયટીસ તમને ખબર છે કે જે રિસર્ચ સેન્ટર છે ને જ્યાં આપણે રિસર્ચ કરતા હોય છે લેબ છે લેબોરેટરી છે એમાં આગ લાગી ગઈ છે બસ એ ત્યાં પહોંચ્યા ત્યાં પહોંચ્યા તો આગ તો બહુ વધી ગઈ હતી ત્યાં ઘણા બધા કેમિકલ્સ પણ હતા ઓકે ત્યાં કેમિકલ્સ પણ હતા આગ વધી જતી હતી તો એ એકદમ એના જે છે છોકરાઓ બી હતા એના ફ્રેન્ડ્સ બી હતા બીજા બી હતા એના દોસ્તો બી હતા એના એના દીકરા બી તો એને કહે છે કે કર જાઓ તારી મમાને એના ફ્રેન્ડ્સને તારા દોસ્તોને તો બોલાવો એ આગ જોવા માટે કોઈ દિવસ આવી ઊંચી આગ નથી જોયા હશે એટલી બધી આગ બની ગઈ હતી અને એ આગની અસર આજુબાજુ પાણી જે છે આજુબાજુ જે દેશ હતા ને બાજુમાં જે નાના નાડા સટી આતા ગામડા હતા ત્યાંથી પાણી મંગાવ્યા તોય પણ આજ આગ બુજાવામાં બહુ મહેનત પડી એને બોલાવવામાં આવ્યો આને જો કેટલી ઊંચી આગ છે પોતે કોઈ દિવસ આવી આગ ઈ નહીં જોયા હશે જોવો કેવી આગ હતી તો એક માનસ ઇન્ટરવ્યુ લેવા એને આવે છે પૂછા કરે છે અફસોસ કરે છે અને કહે છે કે તમે તો બહુ દુઃખ થયું હશે આવું જોઈ કંઈ તમે શોખ થઈ ગયા હશો એની દિલાસો આપ્યો છે તો કે ના કાંઈ વાંધો નથી જરાય પણ એના ચહેરાની અંદર જે છે અફસોસ ન હતું બલકે એ એ કીધા કે હવે આ જે ડર્ટ હતો જે કચરો હતો એ બરી ગયું છે હવે નય સરથી ઝીરો થકી આપણે આપણો લેબને બનાવશું કાંઈ વાંધો નથી બલકે તો એનાથી કામ શરૂ થઈ ગયું છે મગજમાં આઈડિયા છે બીજા દિવસે તો એ કામ ઓલરેડી શરૂ કરી જ નાખ્યા હતા એનાથી આપણે વાક્યો બે ચીજો મળે છે એક તો પહેલે આપણે એનાથી આપણે મળ્યું કે કોઈ દિવસ પણ ઇન્ટેલિજન્ટની સાથે આપણે હંબલ રહેવું બહુ જરૂરી છે બીજો આપણે અહીંયાથી મેસેજ મળે છે કે કોઈ દિવસ પણ જિંદગીમાં કાંઈ ઉતાર ચઢાવ આવે તકલીફ આવે કોઈ દિવસ તો પોતે નિરાશ ન થઈ જાવ ખતમ થઈ ગયું ખતમ થઈ ગયું આપણે આપણા નવજવાનો સ્ટાર્ટઅપ બિઝનેસ કરે છે નથી ચાલતું કાંઈ વાંધો નથી ઝીરોથી પાછું શરૂ કરે જે માણસ પાસે એ અવરત હોય ઝીરોથી શરૂ કરવાની એક તાકાત હોય એ માણસ કોઈ દિવસ પણ હતાશ નહીં થાય કારણ કે એને ખબર છે કે ઝીરોથી કેમ શરૂ કરાવે એને ટેકનિક છે જેટલી વાર પણ એ હારશે પાછોથી ઊભો થઈ જશે તો હંમેશા આ બે પોઈન્ટ્સ અમારી જિંદગીની અંદર એને હંમેશા યાદ રાખે આપણે જરૂર કામયાબ થઈ જાશું